જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. અમારા જૂનાગઢમાં વરસાદની એન્ટ્રી પાછી થઈ ગઈ છે ને ચાલુ છે. તો બધાની તબિયત પાણી કેમ છે? બધા મજામાં છો? તો અમારે છે ને, હું આજ તમને કંઈક બતાવું. અમારા પ્રકૃતિબેન આ રીતે જઈ લો. જો અમારા પ્રકૃતિબેન રીલ્સ બનાવે છે. જોઈ લ્યો બેન રીલ્સ ઉતારે. જો આ વિચાર કરશો કે આને શું કહેવાય છે, કોમેન્ટમાં જણાવો આને શું કહેવાય. જો આનો સંભારો બને, આની ચટણી બને અને આ પાકી જાય ને એટલે એકદમ સરસથી મીઠા થાય છે. તો તમે મને કહેજો કોમેન્ટમાં કે આને શું કહેવાય. ચાકુ લાગી જ જો કરમદા છે ને લીલા કલર ના હોય છે, પણ આ છે ને પાકવા આવ્યા છે એટલે આવા છે ને હજુ સાવ. હે, હજી આ કાચા છે. અમે સુરત માં અમે જોયા ને મમ્મી, હાવ નાના હોય સુધારેલું બી છે. તમે જોવો કઈક નવી વસ્તુ આજે આપણી ઘરે આવી છે. અને પ્રકૃતિ બેન તો હવારના જોવો ખાવા જ માંડ્યા છે, ખાવા જ માંડ્યા છે. કેમ કે છોકરાઓને ખાટું મીઠું બહુ ભાવે, કાયતરા છે, કરમદા છે. તો જોવો હવે ચાકેથી આવી રીતના બી કાઢી નાખે, પાછું વાળી નાખજો. હતું જ્યાં આવે ત્યાં બધે, જો અહીંયા કર્યા છે જ્યાં આવે ત્યાં બધે કટકા કર્યા છે પ્રકૃતિ બેન, તો બધે વાળી નાખજો પાછા. જો તો આપણે ફાઇનલી અગાસી ઉપર આવી ગયા છીએ, અને અગાસી ઉપર આવી ગયા છીએ અને સરસ થી અમારા જૂનાગઢમાં આગાહી છે બહુ જોરદાર ની. વાદળા જોવો તમે, ઢમઢોર વાદળા થઈ ગયા છો. અને જોવો હવે તમને ગિરનારનો વ્યૂ જોવો હોય તો જોવો. ચલ્યો દેખાય ને લીલો છમ. જો આપણે અહીંયાથી જોઈએ, જો એકદમ લીલો છમ ગિરનારનો વ્યૂ ઝૂમ કરીને બતાવું તમને. નજીક થી સાવ જોવો, તમને ઝાડવા પણ દેખાશે. જલ્યો આપણે છે ને અગાસી ઉપર આવી ગયા છીએ ગિરનારના દર્શન કરવા. થોડોક તડકો છે, આપણે અગાસી સરસ થી જોવો, નકર તો હાલીએ ને તા આપણે છે ને પડતા જઈએ એવું છે. તો અગાસી સરસ થી સુકાઈ ગઈ છે. અને આમાં જો વાદળા જો સૂર્યનારાયણ ત્યાં પહોંચ્યા છે અને ફરતા વાદળા ઘેરાઈ ગયેલા છે. ને આનું હવામાન ને તમે આનો નેચરલ જો કેવું સરસ થી દેખાય છે. અત્યારે બધાની અગાસી કપડાં, કેમ કે સવારે તો વરસાદ અમારે ચાલુ હતો, અત્યારે નથી. તો શું થાય, કપડાં સુકવવાની તો મોટી મગજમારી હોય અત્યારે, કપડાં ઘડીકમાં સુકાય જ નહીં. એટલા માટે અને અમારે પ્રકૃતિના પગમાંથે કઈ લાદી પડી હતી તમને ખબર છે? જો આ લાદી બેનના પગમાંથી પડી હતી, પછી શું થાનો નખ નીકળી ગયો. કેમ કે લાદી પડે તો તમને તો ખબર છે કાંઈ મૂકે. તો આપણે જોવા જગાસી ઉપર આવી ગયા છીએ, ચક્કર લગાવવા આવ્યા છીએ. કેમ કે હમણાં જાજો સમય થયા નહોતા આવ્યા. અને મિત્રોને ગિરનારના દર્શન કરાવી દઉં બધાને. હો જોઈએ ગઢ ગિરનાર અમારા જૂનાગઢનો. અને જૂનાગઢની શાન કહેવાય ગરવો ગઢ ગિરનાર. ગિરનારમાં તો તમે જોવો તો કેટલા સાધુ સંતો રહેતા હશે અને બધા એવી પૂજા કરે. જય ગિરનારી, જય ગિરનારી. શિવરાત્રિના મેળાનો વિડીયો તમારે અમે અપલોડ કરેલો છે, 2023નો શિવરાત્રિનો મેળો.
તો જરૂરથી જોઈ લેજો. જય ગિરનારી, જય ગિરનારી. અમારું જૂનાગઢ છે ને એ અમારું ગામ જ છે, સાધુ સંતોનું ગામ છે. અને અમારી ભૂમિ છે ને એકદમ સરસથી પવિત્ર ભૂમિ છે, કેમ કે નરસિંહ મહેતા જો અહીંયા રહેતા અને સરસથી દ્વારકાધીશ પણ હતા. પાછળનો નેચરલ પીક જુઓ તમે, બ્લુ બ્લુ આવે છે આકાશ સરસથી, અને કલ્યો બધા સામે. હજુ આપણે આરતી નથી થઈ, કેમ કે આરતીનો સમય હજુ નથી થયો. ગયા છીએ અગાસીએ, અગાસીએ સરસથી આવી ગયા છીએ. અને સરસથી હવામાન છે, સરસથી પવન છે. તમે જોઈ શકો છો પવન એટલો બધો સરસ છે કે તમે વાત જ પૂછો. માં અત્યારે એવું થાય, જો પંખો કરીએ ને તો ઠંડી લાગે, પંખો બંધ કરો ને તો ગરમી લાગે. અત્યારે એવું હવામાન હોય, ઉનાળામાં તો એક જ સરખું હોય કે પંખો જોઈ, શિયાળામાં એક જ સરખું હોય કે આપણે છે ને પંખો ન જોઈ. પણ ચોમાસું ઋતુ એવી છે ને કે એમાં ત્રણેય ઋતુનો સમાવેશ થાય છે, કેમ કે જો શિયાળ ઠંડી લાગે, ગરમી થાય અને વરસાદ આવે, એટલે ચોમાસામાં ત્રણેય ઋતુનો સમાવેશ થાય છે. જો હવે એમ થાય છે કે વરસાદ હવે છે ને બે ત્રણ દિવસ ન આવે ને તો સારું, પણ અમારે છે ને ન્યૂઝ આજે આવતા હતા ને તો ન્યૂઝમાં શું કીધું ખબર, જૂનાગઢમાં ભારે મેઘખાંગા થશે. અને જૂનાગઢમાં ભારે એલર્ટ છે અને રેડ એલર્ટ છે, એટલે જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, પાછો અમારો આખો પટ્ટો છે ને એ પટ્ટાને પાછી રેડ એલર્ટ આપી છે. તો હું એમ કહું, હવે તો રસ્તામાં નથી નીકળાતું, કેમ કે રસ્તા એટલા ચીકણા થઈ ગયા છે, કેમ કે આ ટહટો બંધ જ નથી. એક ધારો આવે ને તો બધું ધોવાઈ જાય ને સરસથી રસ્તા ચોખ્ખા થઈ જાય. અત્યારે ગાડી લઈને જાય ને તો ખાસ ધ્યાન રાખવું પડે છે, સ્લીપ ખાઈ જાય, પછી બધા રીલ્સો ઉતારે ને દાંત કાઢે. એના કરતાં હું તો જાજે ભાગે છે ને આપણે હાલીને વહી જવામાં હારા, કેમ કે આપણે હાલીને વહી જઈએ ને તો કાંઈ વાંધો તો ના આવે, હાલવામાં છે ને ધ્યાન રાખવું પડે, કેમ કે રસ્તા જેટલા છે બધે રસ્તામાં છે ને સેવાળ જામી ગયું છે. કારણ કે છે ને વરસાદ એક ધારો આવ્યો રાખ્યો, આ કમસે કમ છે ને અમારે 1.5 મહિનો થયો છે કે છે ને અમારે સૂર્યનારાયણ સરખી રીતના તૈપા નથી ને એનો, એટલે શું થાય રસ્તા બધા સેવાળવાળા થઈ ગયા છે. એટલે એવું દુઃખ થાય, જો સામે મંદિરે હું રોજે દર્શન કરવા જાઉં છું ને તો મને શું કે ખબર બાપુની કે અનિતા ધ્યાન રાખજે, કેમ કે અહીંયા હલવામાં ધ્યાન રાખવું પડે, એનું ગ્રાઉન્ડ છે ને આખું સેવાળવાળું થઈ ગયું છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આપણે તમને છે ને મારા વિડીયા કેવા લાગે છે ને એ તો મને તમે જરૂરથી જણાવજો, કેમ કે આજે આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. આપણે બધા ફેમિલી મિત્રોને જોવો, આપણે મહાદેવના દર્શન કરાવીએ છીએ, ગરવાગઢ ગિરનારના દર્શન કરાવીએ છીએ, અને ત્યાર પછી અમારું ફેમિલી રૂટીન કાર્ય આવી રહ્યું છે. તો પ્રકૃતિના લોગ હોય, અને કાલે તો છે ને 15મી ઓગસ્ટ છે, એટલે એ વ્લોગ તમારે 16મી ઓગસ્ટે આવશે. તો કાલે 15મી ઓગસ્ટ છે, પણ પ્રકૃતિબેને સ્કૂલે રજા છે એટલે એ કાંઈ સ્કૂલે જવાના નથી. અને આપણે છે ને ઘરકામ હાલતું હોય, કેમ કે હમણાં તો છે ને થોડુંક થકાઈ જાય છે, કોને ખબર અત્યારે હવામાન ખરાબ છે ને તો પગ દુખે અને પેટમાં દુખે, કેમ કે હવામાન જ એવું છે, તડકો નીકળે નહીં, ખાધેલું પચે નહીં, અને બસ આમ માનસિક થાક લાગે એવું થાય. હા એમ થાય હુતા જ રહી એવું થાય છે, પણ હુવાનો કંઈ મારે મેળ આવે નહીં સવારે, કેમ કે વહેલું ઉઠવું જ પડે. પ્રકૃતિબેનને સ્કૂલે જવું હોય, પપ્પાને ઓફિસે જવું હોય, ત્યાર પછી બપોરે મારે વિડિયાનું કામકાજ કરવું હોય, પછી તો આખો દી કામકાજ હોય, એટલા માટે મારે તો વહેલું ઉઠવું જ પડે. અને મારે નીંદર છે ને ટાઈમ ટુ ટાઈમ જ હાલે, એમ ન હાલે કે ચાલ હું 1 કલાક વધારે સુઈ લઉં, એવું મારે ના હાલે. ઓ મારે હું કોઈ પણ ગૃહિણીને નહીં હાલતું હોય, બધાને મારા જેવું જ હોય. તો ચાલો હવે આપણે નીચે જઈએ ને નીચેનું થોડુંક આપણે વ્લોગિંગ કરીએ, કેમ કે અમારે નીચે છે ને અમારા કુમાર આવ્યા છે, ગોપાલ કુમાર જો એની ગાડી. અરે આપણે આવી ગયા અગાસી વ્લોગિંગ કરવા, અને તમને મારો વિડીયો કેવો લાગે છે તે જરૂરથી જણાવજો. ચાલો આગળ મળીએ, અને હજુ એકવાર તમને હું બધાને ગિરનારના દર્શન કરાવી દઉં. ચોમાસામાં કઈક તો ચાલો હવે આપણે નીચે જઈએ. તો જો આજના અમારા શિવ દર્શન કર્યો બધા, અમારા માતાજીના દર્શન કર્યો બધા, અને અમારા કાનુડાના દર્શન કર્યો બધા. અગાસેથી આવતા આવતા આપણે કઈ ચાલો આપણા બધા મિત્રોને આપણે ભગવાનના પણ દર્શન કરાવી લઈએ. હવે આપણે જઈએ છીએ નીચેના ફ્લોરમાં. સાવ મમ્મી હવે જો આરતી થવા માંડી, આપણે રસોઈ બનાવવા માંડવું તો હું બનાવું છે. બટેટા પૌવા કર નાખો, બધા ખાઈ લઈએ કા, અને પપ્પા હાટુ ગુવાનું શાક બનાવી નાખો.
હાલો હવે આપણે છે ને બે તો આપણે રસોઈ કરવાની તૈયારી કરીએ છીએ. તો જો અહીંયા પેટીને આપણે તો આપણે જો બધું મરચા સુધારી લઈએ ને બધું કરી લઈએ છે ને રસોઈ બનાવવા માંડીએ. તો ચાલો છે ને વિડીયોમાં કન્ટિન્યુ આગળ આગળ બન્યા રહેજો. તો જો આપણે રસોઈની તૈયારીમાં ચાલુ કરી દીધું છે, ગુવારનું શાક ઓલરેડી બની ગયું છે અને જો આપણે બટેટાના પીસ કરી લીધા છે, આપણે બટેટા પૌવા બનાવવા છે એટલા માટે મરચાની કટકી કરી લીધી છે, આદુ ખમણી લીધું છે અને ત્યાર પછી આપણે પૌવા સરસથી પલળી ગયા છે જો. અને સરસથી આજે આપણે છે ને બટેટા પૌવા બનાવવા છે. કાલે તમને કીધું હતું આલુ પરોઠા બનાવ્યા હતા, આજે બટેટા પૌવા બનાવવા છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી બતાવજો. અને આપણે રોજે રોજ રૂટીન કાર્ય બતાવીએ છીએ ને આજે અમે તમને બતાવ્યો છે ગિરનારનો નજારો કેવો છે, સરસથી બતાવ્યો છે, એકદમ સરસથી હરિયાળી હરિયાળી સરસથી છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી બતાવજો. તો ચાલો હવે છે ને આપણે રસોઈ બની જાય, બટેટા પૌવા બની જાય પછી બતાવું તમને કે આપણે કેવા બન્યા છે. કેમ કે અમે છે ને ટમેટું ને એવું કંઈ નથી નાખતા, અમે ખાલી થોડું તેલ મૂકીને વઘારીએ છીએ, એવા બધાને ભાવે છે એવા બનાવીએ છીએ. ટમેટું ડુંગળી એવું કંઈ નથી નાખતા કેમ કે આપણે સાંજે ખાવા હોય ને એટલા માટે. તો ચાલો આપણે છે ને બનાવી લઈએ. જો આપણે ફાઇનલી બટેટા પૌવા રેડી થઈ ગયા છે. જો અમે આ રીતના બનાવીએ છીએ, બહુ તીખાઈ નહીં અને બહુ આપણે ટમેટું કે ડુંગળી કે એવું કાંઈ નાખી નથી બનાવતા, આવી રીતે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ. તો જો આપણા બટેટા પૌવા સરસથી રેડી થઈ ગયા છે. તો જો આપણે ફાઇનલી બટેટા પૌવા બની ગયા છે, હવે ભગવાનને થાળ ધરાવી દેશું ને ત્યાર પછી આપણે જમી લઈશું. જમીને તમને બધાને મારા રૂટીન કાર્યની ખબર છે ઓલરેડી, વાસણ સાફ કરવાના ને ત્યાર પછી સૂઈ જવાનું, કાં વિડીયો થોડું કામકાજ કર્યું પછી સૂઈ જવાનું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો અને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, કેમ કે આ તમારી બેનને થોડો તમારો સપોર્ટ મળે. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.